મેદપુરમાં પંચોતેર પોઇન્ટ સિત્તેર લાખમાં વેચેલી મિલકતમાંથી વૃદ્ધાને ભાગ ન આપી છેતરપિંડી આચરતા બે સામે ફરિયાદ ખંભાતના મેદપુરમાં પંચોતેર પોઈન્ટ સિત્તેર લાખમાં વેચેલી મિલકતમાંથી વૃદ્ધાને ભ ભાગ ન આપી છેતરપિંડી આચરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે મારુતિ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢીમાં ભાગીદાર બનેલા એક વૃદ્ધાની અન્ય બે ભાગીદારોએ મારુતિ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનો ઓફિસો અને હોલ મળી રૂપિયા સિત્તેર પોઈન્ટ પંચોતેર લાખમાં વેચેલી આ રકમમાંથી વૃદ્ધાના હિસ્સાના ભાગની રકમ ના આપી છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધવામાં આવી છે મેદપુર રોડ ઉપર રંગ અવધૂત સોસાયટીમાં રહેતા પાસઠ વર્ષીય રેણુકાબેન ચંદ્રદેવ વૈધ નિવૃત્ત જીવન ગુજારે છે રેણુકાબેન વૈદના પતિ ઓગણીસો બોતેરથી નગરપાલિકાની વિવિધ જગ્યાઓમાં ફરજ બજાવી ચૂક્યા છે રેણુકાબેન ખંભાત મોટી ખારીકુઈ ખાતે રહેતા દિલીપભાઈ પટેલ અને ખંભાત કોઠીપાડો વિસ્તારમાં રહેતા યોગેશભાઈ સાળી સાથે મારુતિ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી શરૂ કરી હતી ત્યારબાદ આ જગ્યા ઉપર મારુતિ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું હતું જેમાં અંદાજે પિસ્તાલીસ દુકાનો પાંચ હોલ ઉપરાંત ઓફિસ બનાવી હતી દરમિયાન રેણુકાબેન વૈધ પોતાના પતિ સાથે વિદેશ ગયા હતા જે દરમિયાન તેઓના અન્ય ભાગીદારો દિલીપ પટેલ અને યોગેશભાઈ સાળીવાળા ધારા કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનો ઓફિસો હોલ પંચોતેર લાખમાં વેચી દીધી હતી પરંતુ ત્રીજા ભાગનો સરખો હિસ્સો રેણુકાબેનને આપ્યો ન હતો અને છેતરપિંડી કરી હતી અવારનવાર માગણી કરવા છતાં તેમણે રકમ ન ચૂકવતા છેવટે ખંભાત પોલીસ મથકે વૃદ્ધાએ બંને વિરુદ્ધ યોગેશભાઈ સાડીવાળા અને દિલીપભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે